વાર્તા કહીશ જેનું નામ છે કાગડો અને કાબર. એક દિવસ કાગડા ભાઈ ગમે ત્યાં ફરતા હતા ત્યાં એક કાબર આવી. કાબર બેન કે છે, પછી બંને ઉજણ મિત્ર થઈ ગયા. મિત્ર થઈ ગયા પછી પેલી કાબર કે છે, કાગડા ભાઈ કાગડા ભાઈ. કાબર કાગડો કે છે, બોલો ને કાબર બેન. તેમ કે, ચાલો ને આપણે ખેતર ખેડીએ. ખેતર ખેડશું તો આખું વર્ષ આપણને ચણવા જવું પડશે નહીં. આ રીતે કાગડો તો લુચ્ચો હતો એટલે એને તો હા પહેરી. હા પહેરી પછી બંને ઉજણ ચાંચ વડે ખેતર ખેડી નાખ્યું. ખેતર ખેડતા 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 કાગડાની ચાંચ તૂટી ગઈ. એટલે કાબર બેન કે છે, જાઓ તમે કા તમે ચાંચ ઘડાવી નાખો, ક્યાં લગીનમાં હું તમને ખેતર ખેડી કાઢું. એટલે કાગડો ભાઈ તો જાય છે ઉતા ઉતા. પછી ચાંચ વડાય છે અને એને તો કામ કરવું નહોતું એટલે એને તો આખું ખેતર ખેડી કાઢ્યું. પછી પાછી બોલાવા ગઈ, કાગડા ભાઈ કાગડા ભાઈ, ચલો ને હવે તો ખેતર ખેડાઈ ગયું છે, હવે એમાં બાજરો નાખવાનો છે. તો ઓલો કાબર કાગડા ભાઈ તો કહે છે, ઠાગા ઠળિયા કરું છું, ચાચું રીગર આવું છું, જાઓ કાબર ભાઈ હમણાં આવું છું. પછી આ રીતે કાગડો બોલે છે. કાગડો બોલે છે પછી ઓલી કાબર એ તો બેઠા બેઠા બાજરો વાવી દીધો. બાજરો વાવી દીધો હવે એમાંથી કચરું કાઢવાનું હતું. તો એ પાછી બોલાવા ગઈ ટોલાને કહે છે, કાગડા ભાઈ હવે તો ચલો બાજરો પણ થઈ ગયેલો છે, હવે એમાં ખેતર ખેડવા અરે કચરું કાઢવાનું છે. એટલે પછી કાગડો પાછો કે, ઠાગા ઠળિયા કરું છું, ચાચું રીગર આવું છું, જાઓ કાબર બેન હમણાં આવું છું. આ રીતે પછી કાગડો કાબર પાછી ગઈ અને એને તો બેઠા બેઠા કચરું બધું કાઢી નાખ્યું. કચરું કાઢીને આખો બે ઢગલા પાડ્યા કાબરે. કાબરનો એક કચરાનો મોટો ઢગલો થયો અને બાજરાનો ઢગલો નાનો થયો. નાનો થયો તો એટલે કચરાનો મોટો હોય તો કચરામાં થોડા બાજરા વાવી દીધા. એટલે પછી પાછો બોલાવા ગયા અને કહે છે, હવે તો ચલો હવે તો આખું ખેતર ખેડાઈ ગયું છે, એમાં બે માલ પણ થઈ ગયા છે, હવે તો ચલશો ને. એટલે પછી પેલો લુચ્ચો કાગડો આવે છે અને જોવે છે અને કાબર કહે છે કે, જો આમાંથી તમારે જે ઢગલા જોવે એ તમે લઈ લો. એટલે કાગડો તો ઉડીને મોટા ઢગલા પર બેસી ગયો. જે હોય બેસી જાય છે એટલે આંખમાં કાનમાં ચાંચમાં બધે કચરું વહી વહી જાય છે. અને પેલી કાબર તો તગારામાં બધો બાજરો લઈને એના ઘરે ચાલી જાય છે. અસ્તુ.